આજે સોલમે ગોલ્ડન બ્રિજને 142 વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે હવે અંગ્રેજોનો ગોલ્ડન બ્રિજ કે સુવર્ણ પુલ નહીં રહે પણ આગામી સમયમાં સ્વદેશી ઓળખ ઊભી કરશે ભરૂચની બે કલર કંપનીઓએ ગોલ્ડન બ્રિજને તિરંગારંગે રંગવાનું ધારાસભ્ય એમએલએ દુષ્યંત પટેલના પ્રસ્તાવને સ્વીકારી આહવાન કર્યું છે આજે સોલમે ગોલ્ડન બ્રિજ 142માં વર્ષમાં પ્રવેશ્યો છે ત્યારે હવે અંગ્રેજોના ગોલ્ડન બ્રિજ કે સુવર્ણ પુલ નહીં રહે પણ આગામી સમયમાં સ્વદેશી ઓળખણ ઊભી કરશે ભરૂચની બે કલર કંપનીઓએ ગોલ્ડન બ્રિજને તિરંગારંગે રંગવાનું ધારાસભ્ય એમએલએ દુષ્યંત પટેલના પ્રસ્તાવને સ્વીકારી આહવાન કર્યું છે સોના કરતાં પણ જે મોઘો છે તેવા ગોલ્ડન બ્રિજની આજે જન્મજયંતિ છે ગોલ્ડન બ્રિજ આજે 141 વર્ષ પૂર્ણ કરી 142માં વર્ષમાં પ્રવેશ્યો છે ક્યારેક મેં તમને હસતા જોયા છે તો ક્યારેક દુઃખી ક્યારેક ખૂબ ગુસ્સામાં જોયા છે તો ક્યારેક અજાણ્યાની મદદ કરનાર પરોપકારી મેં ક્યારેક જન્મમાં આનંદનો અતિરેક પણ જોયો છે તો ક્યારેક મોતનું માતમ પણ હું આપના પરિવારનો સભ્ય તો નથી પરંતુ તેનાથી ઓછું પણ કંઈ નથી સતત 141 વર્ષથી આપની સાથે જ રહ્યો છું અને તમારી દરેક પરિસ્થિતિને મૂંગા મોડે જોતો રહ્યો છું મને ના ઓળખ્યો હું છું આપનો વાલો ગોલ્ડન બ્રિજ હું તો માત્ર ગોલ્ડન બ્રિજ હતો મને ભરૂચની શાન ગણાવ્યો અને વહાલો બનાવ્યો આપ સૌએ આપનો ખૂબ ખૂબ આભાર 141 વર્ષ પહેલાં જ્યારે મને અંગ્રેજોએ બનાવ્યો ત્યારે મને પણ ખબર ના હતી કે મારો સંબંધ ભરૂચીઓ સાથે આટલો ઘનિષ્ઠ થઈ જશે જુઓ ને 141 વર્ષ સુધીનો સંબંધ અતૂટ જ કહી શકાય નહીં માં નર્મદાની અસીમ કૃપા જ મારા પર હતી કે તેઓના ધસમસતા પૂરના પાણીમાં પણ મને આંચ ન આવી તેઓ પણ આજે જાણે મને બે હાથે પકડીને ઊભા હોય અને કહેતા હોય કે આ મારા સંતાનોનો તારી જરૂર છે અને તેથી જ તેઓના આશીર્વાદથી આજે જ મારા પર અડીખમ રહેવાની હિંમત આવતી ગઈ આટલા અધન કહી શકાય એટલા વર્ષોમાં ઠંડી ગરમી વરસાદ પૂર ભૂકંપ તમામ પરિસ્થિતિઓમાં મેં સતત સેવા આપી છે અને આજે મારી 142મી વર્ષગાંઠ છે ખેર હવે હું નિવૃત્ત થયો છું આજે નિવૃત્ત થયાને 10 મહિનાનો સમય વીતી ગયો છે જોકે હું નિવૃત્ત થયો છું પરંતુ ગરડો નહીં આજે પણ હું તમારો ભાર વેઠવા સક્ષમ છું પરંતુ હવે મારે પણ થોડો આરામ કરવો છે મને જે માન સન્માન મળ્યું છે તે મળતું રહે તેવી મને આશા રહેશે બસ મારી કાળજી રાખવાની જવાબદારી આપ સૌની જ છે મને ખૂબ આનંદ થયો એ જાણીને કે ભરૂચના ધારાસભ્ય એમએલએ દુષ્યંત પટેલે મારી ચિંતા કરી અને જિલ્લાની વિવિધ રંગ બનાવતી કંપનીઓને મને તિરંગાના રંગે રંગવાનું આહવાન કર્યું મારા માટે આનાથી ગૌરવની વાત બીજી કઈ હોઈ શકે હું માત્ર ભરૂચ નહીં દેશની શાન બનું એ મારા માટે ખરેખર સન્માનની વાત છે બસ આપના પ્રેમના કારણે જ હું હંમેશા ભરૂચનું આભૂષણ બની રહ્યું છું તેટલી જ આશા છે આપનો વાલો ગોલ્ડન બ્રિજ આ શબ્દો સહજ ગોલ્ડન બ્રિજના અંદરથી વહેતા હશે વર્ષ 2012માં સૌપ્રથમ વખત ઐતિહાસિક ગોલ્ડન બ્રિજનું સુવર્ણ રંગે રંગાયો હતો અત્યાર સુધી દેશની આ ધરોહર અંગ્રેજોને દેશ તરીકે જ ખ્યાતિ પ્રાપ્ત હતો પણ હવે તેને સ્વદેશી ઓળખાણ અને દેશની આન બાન શાન ગણાતા તિરંગાનું સન્માન મળશે ગોલ્ડન બ્રિજ આગામી તિરંગાના રંગે રંગાઈ દેશનો પહેલો બ્રિજ બનશે જેને આ ગૌરવ પ્રાપ્ત થશે